नमस्कार विद्यार्थी मित्रों, जेके एजुकेशन चैनल में तमारुं स्वागत छे। आ चैनल ने सब्सक्राइब ना करी तो सब्सक्राइब करी लेजो, जेथी करीने दसमा धोरणना बधा ज विषयना पेपर सोल्यूशन्स, बधा ज विषयना स्वाध्याय सोल्यूशन्स, मोस्ट आईएमपी प्रश्नों, चेप्टर समझण वगैरेना विडियो तमने मळता रहे। आज आपणे सामाजिक विज्ञान चेप्टर नंबर 16 आर्थिक उदारीकरण वैश्विकरण स्वाध्यायनुं संपूर्ण सोल्यूशन्स जोवाना छे। प्रश्न पहलो, नीचेना प्रश्ननो उत्तर सविस्तार लखो। ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો। જવાબ, ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા એટલે આર્થિક ઉદારીકરણની નીતિ। તો આર્થિક ઉદારીકરણના લાભ નીચે મુજબ છે। દેશની આંતર માળખાકીય સગવડોમાં વધારો થાય છે, વિદેશી મૂડીરોકાણ વધ્યું છે, વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો, દેશમાં વિદેશી ઊંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે, ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે, આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે। બીજું, ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો। જો ખાનગીકરણના લાભો, મૂડીલક્ષી અને વપરાશ ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે, ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે, જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે। ખાનગીકરણના ગેરફાયદા, ભાવો અંકુશમાં રહ્યા નહીં તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય છે, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે, મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે। ત્રીજો પ્રશ્ન, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો। કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે। તો સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં સૌપ્રથમ વખત ઈસવીસન 1972માં પૃથ્વી પરિષદ યોજાઈ। તો પર્યાવરણ દિન વિશ્વભરમાં 5 જૂનના દિવસે જાહેર કરવામાં આવ્યો છે। સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો 1981માં પસાર કર્યો છે અને પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે। ચોથું, ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો। ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ વિકાસ। અમુક પેદાશો જેવી કે કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે, તેથી કાળજીપૂર્વક ઉપયોગ કરવો। ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, પૂર નિયંત્રણ વગેરે ઉપયોગમાં લેવાય છે, તો ઉત્પાદનમાં તમામ ક્ષેત્રોમાં સૌર ઊર્જા અને પવન ઊર્જા જેવા બિન ઊર્જા સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો, પ્રાકૃતિક સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો, ટેકનોલોજીનો વિકાસ વગેરે પર ભાર મૂકવો। તો જંગલો, જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે ઉપયોગ કરવો જોઈએ, પર્યાવરણની તુલના જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ। બીજું, કે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો। પહેલું, વૈશ્વિકરણના લાભો જણાવો। તો વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે, તો દેશ અને વિદેશમાં મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે। વિકસિત દેશો જેવા કે ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સહેલાઈથી અને સરળતાથી મળી રહે છે। બીજું, વિશ્વ વ્યાપાર સંગઠનોના ધ્યેયો લખો। જવાબ, 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ હતી। તો સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા શહેરમાં તેનું વડુ મથક આવેલું છે। તો વિશ્વમાં ઉત્પન્ન થતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું, આંતરરાષ્ટ્રીય વ્યાપારના અવરોધો દૂર કરવા, બહુ રાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેનો અમલ કરવો, વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું આંતરરાષ્ટ્રીય વ્યાપારને ભેદભાવહીન ઉત્તેજના આપે છે અને દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું। ત્રીજું, ખાનગીકરણના લાભો જણાવો. જો ખાનગીકરણના લાભો નીચે મુજબ છે, જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો તેમ દેખાય છે, તો ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે, વપરાશી ચીજવસ્તુઓ અને મૂડીલક્ષી ઉત્પાદનમાં વધારો થયો છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નો ઉત્તર ટૂંકમાં લખો। પહેલું, વૈશ્વિકરણની સંકલ્પના સમજાવો।
वैश्वीकरण एटले देशना अर्थतंत्र ने विश्वना अर्थतंत्र साथे जोड़वानी क्रिया के जेना परिणामे टेक्नोलॉजी नाणानो प्रवाह चीजवस्तु वगैरह सहेलाईथी प्राप्त थई शके छे। तो भारत में आर्थिक सुधारों अमल क्यारे थयो? ईस्वीसन 1991 में विश्व व्यापार संगठन की स्थापना क्यारे थी? 1 जनवरी 1955। चौथु टकाऊ विकास की संकल्पना समझाओ। भावि पेढ़ी ने जरूरियात पूरी पाड़वानी क्षमता ने नुकसान पहुंचाड़े विना वर्तमान पेढ़ी ने जरूरियात संतोषवी एटले टकाऊ विकास में पर्यावरण साधनों की कायमी जाळवण पर भार मुकवामां आव्यो छे। प्रश्न चार, नीचेना दरेक प्रश्ननी नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी उत्तर लखो। पहेलो, विश्व व्यापार संगठननुं वडु मथक क्यां आवेलुं छे? जिनीवा। बीजुं, पर्यावरणीय जागृति अंगे पृथ्वी परिषद कई सालमां योजवामां आवी हती? ईस्वीसन 1972। ત્રીજું, વિશ્વમાં ક્યાં દિવસને વિશ્વ પર્યાવરણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 5 જૂન। ચોથું, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકરણ। થેન્ક યુ મિત્રો।